નમસ્કાર, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું છું યુતિ. જેમ જેમ બજેટ નજીક આવે એટલે દેશભરના લોકોના મનમાં એક પ્રશ્ન ચોક્કસ ઉઠે કે આ વખતના બજેટમાં શું ખાસ હશે. જોકે સામાન્ય લોકો જ નહીં, ઉદ્યોગ જગતના મનમાં પણ અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થઈ જતા હોય છે કે આ વખતે બજેટમાં એવું શું હશે કે જેનાથી ઉદ્યોગોને ફાયદો થશે અથવા ઉદ્યોગોને નુકસાન થશે. ત્યારે આજે જાણીએ કે આ વખતના બજેટથી શું આશાઓ છે ઉદ્યોગ જગતને. આપણી સાથે જોડાયેલા છે ફિક્કીના પ્રેસિડેન્ટ મિસ્ટર પંકજભાઈ પટેલ. ચાલો તેમની સાથે ચર્ચા કરીએ અને જાણીએ કે આ વખતના બજેટથી તેમને શું આશાઓ છે. પંકજભાઈ, સૌપ્રથમ તો આપનું સ્વાગત કરીએ છીએ અમારી વિશેષ રજૂઆતમાં. બજેટ માથે છે ત્યારે ઉદ્યોગોની શું એક્સપેક્ટેશન રહેવાની છે આ વખતના બજેટથી કે જેથી કરીને ઉદ્યોગોને મેક્સિમમ લાભ મળે અને નુકસાન બને એટલું ઓછું થાય? આ વખતે બજેટ કંઈક જુદું જ છે, કારણ કે આ વખતના બજેટમાં કેટલાક યુનિક થિંગ બનવાની છે. પહેલું તો આ બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂઆત થઈ જવા જઈ રહ્યું છે. બીજું કે આ બજેટમાં ગવર્મેન્ટ રેલવે બજેટને પણ ઇન્ક્લુડ કરી લેવાની છે. એટલે પહેલાં જે બે બજેટ આવતા હતા એને બદલે હવે એક બજેટ બની જશે, સરકારનું એક જ બજેટ જોવા મળશે. એ સાથે જ બજેટ જે પહેલાં પ્લાન્ડ એક્સપેન્ડિચર, નોન પ્લાન્ડ એક્સપેન્ડિચર એમ કરીને આવતું હતું, એને બદલે રેવન્યુ એક્સપેન્ડિચર અને કેપિટલ એક્સપેન્ડિચર જે સામાન્ય વ્યક્તિને સમજી શકે એવું બનશે, જેનાથી આપણને વધારે ટ્રાન્સપરન્સીથી ખ્યાલ આવશે. અને એ સિવાય આ બજેટમાં સૌથી મોટો અગત્યનું છે કે જીએસટીનું હવે જ્યારે જુલાઈમાં લગભગ શરૂ થવાની શક્યતા છે, તે પહેલાંનું બજેટ છે, એટલે આ બજેટમાં જીએસટીને પણ કેવી રીતે વળી લેવામાં આવશે એ પણ આપણે જોવાનું રહેશે. એ સાથે આ બજેટ આવી રહ્યું છે નોટબંધી પછી, એટલે અગત્યનું છે કે જે નોટબંધીના ફાયદા જે પણ સરકારે જોયા હોય હવે એનામાંથી બજેટમાં કેવા પગલાં લેવામાં આવે જેથી કરીને ઇકોનોમીને વેગ મળે અને ધંધા ઉદ્યોગનો વિકાસ થાય. અમે સરકારમાં રજૂઆત કરી છે અને અમારી એવી માંગણી કરી છે કે આ બજેટમાં ટેક્સ રેટનું રેશનલાઇઝેશન થાય ઇન્ડિવિજ્યુઅલના ટેક્સ માટે અને કોર્પોરેટ ટેક્સ માટે. ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ ને કોર્પોરેટ ટેક્સની વાત કરીએ ત્યારે આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે કેટલાક સમય પહેલાં, 2 વર્ષ પહેલાં લગભગ, આપણને પ્રોમિસ કર્યું હતું કે 2019-20 સુધીમાં જે ટેક્સ રેટ છે એ 25% સુધી લઈ જવામાં આવશે અને એની સાથે એક્ઝમ્પશનને રિમૂવ કરવામાં આવશે. હવે જ્યારે આ નોટબંધી જેવું મોટું પગલું લેવામાં આવ્યું છે ત્યારે અમે એવું એક આશા રાખીએ કે આ 25% જે ટેક્સ રેટ છે એ જલ્દી આવી જાય, લગભગ આ જ વર્ષે આવી જાય. એ સાથે ટેક્સ રેટ સિવાય બીજી વાત કરીએ તો જે ટેક્સના જે કાયદાઓ છે એની સિમ્પ્લિફિકેશન કરવાની જરૂર છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે લાસ્ટ ટાઈમ બજેટમાં ટેક્સ રિટર્નનું ઓનલાઈન ભરવાનું થયું અને એમાં જે ઓનલાઈનમાંથી ઓટોમેટિક રિફંડ આપવાની વ્યવસ્થા આવી એને કારણથી ટેક્સપેયરનો રિફંડનો પ્રશ્ન પૂરો થયો છે, પરંતુ આજે પણ ટેક્સપેયર્સને બીજા ઘણા બધા પ્રશ્નો ટેક્સ એસેસમેન્ટને લગતા લાગુ પડે છે. તો એને લગતા પણ કેટલાક નવા પગલાં લેવામાં આવે જેનાથી જે ટેક્સ ઓનેસ્ટ ટેક્સપેયર છે એ જ્યારે ટેક્સ રિટર્ન ભરે તો પછી એને કોઈ ચિંતા કરવાની રહે નહીં અને ખૂબ સરળતાથી એમનું ટેક્સ એસેસમેન્ટ થઈ શકે. બીજું એ છે કે આ બજેટમાં જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ મોટી પ્રમાણમાં લોકોની ડિપોઝિટો બેંકમાં આવી છે, હવે આ મોટા પ્રમાણમાં બેંકમાં જ્યારે પૈસા આવ્યા એને કારણે ખૂબ મોટી રિસોર્સિસ બેંકો પાસે અવેલેબલ થયા છે. આ રિસોર્સિસનો દેશના વિકાસમાં કેવી રીતે ઉપયોગ કરાય એના કોઈ પ્રોવિઝન આ બજેટમાં હોવા જોઈએ. જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ સિગ્નિફિકન્ટલી વધારવું જોઈએ. એના માટે જે રીતે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ માટે સરકારે એક સ્કીમ કરી છે જેમાં એક બોન્ડ કર્યા છે, એવા જ કોઈ એ સ્કીમ અથવા એના જેવી કોઈ સ્કીમ કરવામાં આવે જેનાથી જે લોકોએ અત્યારે બેંકમાં ડિપોઝિટ કર્યા છે એ પૈસા આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડમાં જઈ શકે અને એ ફંડમાંથી લો કોસ્ટ ઇન્ટરેસ્ટ પર લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટ કરવા માટે પૈસા મળી શકે. એ સાથે જ જ્યારે આટલી મોટી પ્રમાણમાં ડિપોઝિટ મળી ત્યારે બેંકની કોસ્ટ ઓફ ફંડ રિડ્યુસ થયા અને એને કારણે બેંકે 1% જેટલો ઇન્ટરેસ્ટ રેટ ઘટાડ્યો, પણ એ બેંકની કોસ્ટ ઘટવાથી થયો છે. હવે એ જરૂર છે કે સરકારના પગલાંથી ફર્ધર ટેક્સમાં ઇન્ટરેસ્ટ રેટમાં રિડક્શન થાય.
કારણ કે એ જરૂરી છે કે જો આપણે ગ્લોબલી સ્પર્ધામાં ઉભા રહેવું હશે તો આપણો જે ઇન્ટરેસ્ટ રેટ હોય એ ગ્લોબલી કોમ્પિટિટિવ હોવો જોઈએ, જેથી કરીને પ્રોજેક્ટ વધારે વાયબલ થાય અને વધારે ને વધારે ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે. એના માટે ઇન્ટરેસ્ટ રેટમાં કંઈક એવા પગલાં લેવામાં બજેટમાં જોવામાં આવે જેનાથી ઇન્ટરેસ્ટ રેટ વધુ ઘટી શકે. બીજું, એ આ બજેટમાં અમારી એક રિક્વાયરમેન્ટ એવી પણ છે કે આખી ઇકોનોમીને જો રિવાઇટલાઇઝ કરવી હોય તો આ જે લોકોને ટેક્સ રેટ ને ટેક્સ સ્લેબમાં જો ફરક કરવામાં આવે તો એના કારણે જે લોકોના હાથમાં વધારે પૈસા આવે, એ પૈસા આવે તો ઓબ્વિયસલી લોકો એ પૈસાને વધારે સ્પેન્ડ કરશે, અને જો પૈસા વધારે સ્પેન્ડ કરે તો એનાથી ડિમાન્ડ વધશે, ડિમાન્ડ વધશે તો પછી નવું ઇન્વેસ્ટમેન્ટ આવશે, નવી એમ્પ્લોયમેન્ટની થશે. એટલે જો આ એક પગલું જે ટેક્સ રેટ ઘટાડવાનું છે એ ડિમાન્ડ વધારવા માટે અગત્યનું છે, એનાથી ઇન્વેસ્ટમેન્ટ વધે, એનાથી પણ ઇકોનોમીને ગ્રોથ મળે એ જરૂરી છે. સૌથી અગત્યનું પગલું એ થશે કે જે આપણે ભારત દેશનો ઇકોનોમીનો વિચાર કરીએ તો ધેર ઇઝ અ ફોર્મલ ઇકોનોમી અને ઇન્ફોર્મલ ઇકોનોમી. ફોર્મલ ઇકોનોમી આજે ભારતના ઇકોનોમીનો 10% ભાગ છે અને 90% ઇન્ફોર્મલ ઇકોનોમી છે. અને મોટા ભાગે આજ સુધી લોકોનો વ્યવહાર રોકડામાં થતો હતો. દુનિયામાં આપણે જોઈએ તો 90% ફોર્મલ ઇકોનોમી હોય છે અને 10% ઇન્ફોર્મલ ઇકોનોમી હોય છે. આપણે ત્યાં રેશિયો ઊંધો છે. આ રેશિયોને સર્વ કરો હોય તો જે ઇન્ફોર્મલ ઇકોનોમીને આપણે ફોર્મલ ઇકોનોમીમાં લાવવા પડશે. હવે એમને જો આપણે ફોર્મલ ઇકોનોમીમાં લાવવા હોય અને એમને આવવું હોય તો એમને ઘણા બધા એપ્રિહેન્શન હોઈ શકે. એટલે જરૂરી છે કે આ બજેટમાં ફાઇનાન્સ મિનિસ્ટર ઇન્ફોર્મલ ઇકોનોમીના વ્યક્તિઓને વેલકમ કરે, એમના માટે કેટલાક પ્રોવિઝન એવા કરે કે એમને કોઈ એપ્રિહેન્શન કે વરી ના રહે, કોઈ ચિંતા ના રહે કે અમે આમાં જઈશું તો અમારું પાસ્ટનું કંઈ તકલીફ ઊભી નહીં થાય, અમે આમાં જઈશું તો અમને સસ્તા રેટે ઇન્ટરેસ્ટે અમને પૈસા મળે જેથી અમે કરી શકીએ, અમારું એસેસમેન્ટ બહુ સિમ્પલ થઈ જશે અને અમે કોઈ તકલીફ નહીં પડે. એ કરવાનું બહુ અગત્યનું રહેશે, તો જ આપણે આ બધા જે ઇન્ફોર્મલ ઇકોનોમીને ફોર્મલ ઇકોનોમીમાં લાવી શકીશું. કારણ કે લોકોના સહકારથી અને પ્રેમથી લાવી શકીએ એ વધારે અગત્યનું છે, સિવાય કે આપણે સ્ટિકનો ઉપયોગ કરીએ. એટલે વેલકમિંગ ધ ઇન્ફોર્મલ ઇકોનોમી ઇન્ટુ ફોર્મલ ઇકોનોમી એ ખૂબ અગત્યનું પાસું આ બજેટનું મારી તરફથી ગણી શકાય. આ સાથે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં કેટલાક પગલાં લીધા છે એ ફેઝ 1 ગણી શકાય. હવે ફેઝ 2 ઓફ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની પણ જરૂર છે. એટલે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે પણ કંઈ વધારે પગલાં લેવામાં આવે એ રિક્વાયર્ડ છે. ખાસ કરીને તમે ઇન્ફોર્મલ ઇકોનોમીની વાત કરી, એને યોગ્ય રીતે પ્રોગ્રેસમાં લાવવા માટે કેવા પ્રકારના સ્ટેપ્સની હાલના તબક્કે જરૂર છે અને કેવી શક્યતાઓ તમે બજેટમાં સ્પેશિયલી જોઈ રહ્યા છો? એટલે પહેલાં તો ઇન્ફોર્મલ ઇકોનોમીને જો એ ફોર્મલ ઇકોનોમી આવે તો એમને લોઅર ઇન્ટરેસ્ટ રેટ પર લોન મળી શકે. એ સાથે જે ઇન્ફોર્મલ ઇકોનોમીમાં જે વ્યક્તિઓ છે એ જ્યારે આમાં આવે તો એમના પાસ્ટમાં એમણે કેમ રિટર્ન નહોતું ભર્યું, એમની ટેક્સેબલ ઇન્કમ હતી પણ તમે એમાં તમે ટેક્સ નહોતો ભર્યો, એવા બધા પ્રશ્નો ઊભા ના થવા જોઈએ. એ સાથે આ જ્યારે આપણા ફોર્મલ ઇકોનોમીમાં આવે ત્યારે એમને ડિજિટલ પેમેન્ટમાં જવું પડે, તો આ ડિજિટલ પેમેન્ટ કરવામાં એમને એડિશનલ કોસ્ટ ના આવે એનો પણ વિચાર કરવો રહે છે. આ જો બધા પગલાં લેવામાં આવે તો મને એવી આશા છે કે ઘણા બધા લોકો ઇન્ફોર્મલમાંથી ફોર્મલ ઇકોનોમીમાં આવી શકે, અને એ આવે તો આપણી ઇકોનોમી મજબૂત બને અને એનાથી દેશનો વિકાસ થઈ શકે. ખાસ કરીને પાછલા કેટલાક મહિનાઓમાં નોટબંધી ખૂબ મોટો મુદ્દો બનીને બહાર આવી, નોટબંધીની ઉદ્યોગ જગત ઉપર કેવી અસરો પડી છે, નો જો આ અસરોને સરખી કરવી હોય તો આ વખતના બજેટમાં કેવા પ્રકારની રાહતોની ઉદ્યોગ જગતને જરૂરત છે અત્યારે? જે નોટબંધીનું થયું એમાં જે ફોર્મલ ઇકોનોમીના બિઝનેસીસ હતા, જે લાર્જ ઇન્ડસ્ટ્રીઝ હતી, એમને મિનિમમ ઇફેક્ટ ફોર કપલ ઓફ મંથ થઈ છે. એ પછી એમનો બિઝનેસ હવે રાઇટ પાથ પર આવી રહ્યો છે અને ફેબ્રુઆરી મહિનામાં મોટાભાગના વેપારીઓને આશા છે કે બધું નોર્મલ આવી જશે. પણ જે ઇન્ફોર્મલમાં હતા એમને એની અસર થોડી લાંબી થઈ છે અને લાગે છે કે એમને હજુ પણ એકાદ મહિનો લાગે બિફોર એ લોકોનો બિઝનેસ નોર્મલ થઈ જાય. આના માટે જરૂરી છે, અને જે હું પહેલાં પણ કહેતો હતો કે આ ઇન્ફોર્મલ ઇકોનોમીવાળાને ફોર્મલ ઇકોનોમીમાં લાવવા માટે કેટલાક પગલાં લેવાની જરૂર છે જે મેં હમણાં પહેલાં આપને કહ્યા. એ સાથે ઉદ્યોગ જગતમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ થાય જેથી કરીને વધારે ગ્રોથ થાય, એના માટે ડિમાન્ડ વધારવાની જરૂર છે. ડિમાન્ડ હશે તો મને એ પૂરી આશા છે કે ઉદ્યોગ જગત ઇન્વેસ્ટ કરશે.
જો મારી મેન્યુફેક્ચરિંગ કેપેસિટી હોય એનું મારું પ્રોડક્શન 70% 80% સુધી પહોંચી ગયું હોય તો મને તરત જ નવો પ્લાન્ટ નાખવાની જરૂર ઊભી થશે, એનાથી નવી એમ્પ્લોયમેન્ટની જરૂરત ઊભી થશે. એટલે ડિમાન્ડ વધારવા માટેના પગલાં જો આ બજેટમાં હોય તો એનાથી ફાયદો થાય. એ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઇન્વેસ્ટમેન્ટ જે અત્યારે છે એમાં મોટા પાયે વધારો કરવામાં આવે, એ સાથે જ લો કોસ્ટ હાઉસિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે સરકાર દ્વારા, તો એનાથી ખૂબ મોટી એમ્પ્લોયમેન્ટની અને ડિમાન્ડ ઊભું થાય અને એનાથી ફર્ધર ઇકોનોમીને ગ્રોથ મળી શકે અને એનાથી આ જે પણ નેગેટિવ ઇમ્પેક્ટ ટેમ્પરરી આવી છે એમાંથી બહાર નીકળી અને ઇકોનોમી ફરીથી ખૂબ ઝડપી પ્રગતિ કરી શકે. જી, નોટબંધીની આપણે વાત કરી રહ્યા છીએ, ઉદ્યોગ જગત ઉપર તેની અસર છે. જો આ અસરોને નાબૂદ કરવી હોય તો હાલના તબક્કે નાના ઉદ્યોગોથી લઈને મોટા ઉદ્યોગોને એક સાથે કનેક્ટ કરવાની અંદર ડિજિટાઇઝેશનનો રોલ કેટલો અગત્યનો છે અને એનો વ્યાપ વધે ઉદ્યોગોમાં એના માટે કેવા સ્ટેપ્સની અત્યારે સરકારે લેવાની જરૂર છે? સો ડિજિટાઇઝેશન માટેનો એક જ પ્રશ્ન છે અને કે એ કોસ્ટ મિનિમાઇઝ કરવી જોઈએ. ડિજિટાઇઝેશન શુડ બીકમ ઓલમોસ્ટ કોસ્ટ ફ્રી જેથી કરીને લોકો ઇઝીલી ડિજિટાઇઝેશનમાં જઈ શકે. જો ડિજિટાઇઝેશન કરવામાં એડિશનલ કોસ્ટ લાગુ પડતી હશે તો નેચરલી રેઝિસ્ટન્સ આવશે, એટલે અને આપણને એક જૂની આદત રોકડામાં વ્યવહાર કરવાની થયેલી છે એટલે એમાંથી નીકળવું હોય તો આપણે ડિજિટાઇઝેશન કોસ્ટ ન્યુટ્રલ વેમાં થાય તો મને બહુ મોટી આશા છે કે એનાથી ડિજિટાઇઝેશન મોટા પાયે થઈ શકે. અને એની સાથે જ જે ટેક્સ રેટ છે એને રિવાઇઝ કરવામાં આવે, ટેક્સ સ્લેબ પણ ચેન્જ કરવામાં આવે જેથી કરીને ઘણા બધા ઇન્કમ સુધી લોકોને ટેક્સ ભરવાનો રહે જ નહીં, ટેક્સ રિટર્ન ભરે પણ એમને ટેક્સ ભરવાનો ન થાય, એ એ રીતનું જો થાય તો એનાથી વધારે થઈ શકે. અને આની રીતે શું થશે કે જે ટેક્સ અત્યારે ઘણે નાના પ્રમાણમાં લોકો ટેક્સ રિટર્ન ભરે છે, મોટા ભાગના ટેક્સ રિટર્ન ભરવામાં આવતા નથી કારણ કે ઘણા બધા એક્ઝેમ્પશન છે એવું બધું છે. એટલે જરૂરી છે કે વધારે ને વધારે વાઇડર ટેક્સ નેટ થાય તો જ આ બધું શક્ય છે. અને વાઇડર ટેક્સ નેટ કરવા માટે પણ કેટલાક દૂરગામી પગલાં લેવામાં આવે તો એનો ફાયદો થાય. એક વિચાર એવો પણ છે કે સર્ટન એમાઉન્ટથી વધારાની ઇન્કમ હોય ભલે ટેક્સ ફ્રી હોય પણ રિટર્ન ભરવાનું કમ્પલસરી કરવામાં આવે, ટેક્સ ભરવાનો ના રહે એવું કરવાનું પ્રોવિઝન કરવામાં આવે તો એનાથી પણ વધારે લોકો ટેક્સ રિટર્ન ભરતા થાય અને એનાથી અલ્ટિમેટલી કમ્પ્લાયન્સની તરફ આખી સમાજની રચના થાય. આ બહુ મોટો ચેન્જ માગે છે. ભ્રષ્ટાચાર મુક્ત કરવું હોય, ડિજિટલાઇઝ કરવું હોય તો પૂરી સમાજની વ્યવસ્થા કલ્ચરલી પણ ચેન્જ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. અને આ બધા માટે આ બજેટમાં આશા છે કે કેટલાક પ્રોવિઝન હોય જેનાથી લોકોને એક ઇન્સેન્ટિવ મળે કે એ તરફ પ્રયાણ કરે. જી, ખાસ કરીને તમે ટેક્સની વાત કરી, ટેક્સની જે આપણા દેશની અંદર પ્રોસેસ છે એ ખાસી કોમ્પ્લિકેટેડ છે, ટેક્સેશનને સિમ્પ્લિફાઈ કરવાની કેટલી જરૂર છે હાલના તબક્કે? મારું માનવું છે કે સામાન્ય વ્યક્તિને ટેક્સ રિટર્ન ભર્યા પછી કોઈ પણ જાતની વધારે ચિંતા રહે નહીં. એને ટેક્સ રિટર્ન ભરવું હોય તો જાતે ભરી શકે, એક્સપર્ટની જરૂર ના પડે. અને એ રીતે જો એ ટેક્સ રિટર્ન ભરી શકે એવો જો પ્રોવિઝન કરવામાં આવે અને ઓનલાઈન ટેક્સ એસેસમેન્ટ લાવવામાં આવે તો બહુ સુવિધા થઈ શકે. એ સાથે કેટલાક કોન્ટ્રોવર્શિયલ પ્રોવિઝન બજેટમાં ટેક્સ એલોમાં હોય એને પણ આપણે સુધારવા જોઈએ જેથી કરીને લિટિગેશન મિનિમમ થાય, લોકોને તકલીફ ઓછી પડે અને સૌ કોઈ વધારે ને વધારે ટેક્સ રિટર્ન ભરવા તરફ ઇન્સેન્ટિવાઇઝ થાય ઇન ધ પ્રોસેસ. પંકજભાઈ, આપ ફિક્કીના પ્રેસિડેન્ટ થયા છો, તો શું રોલ રહેશે આવનારા સમયની અંદર બજેટનું અને બજેટ આવ્યા બાદ તેના ઇમ્પ્લિમેન્ટ કરવાની અંદર આપનો રોલ કેટલો અગત્યનો બની રહેશે? સો બજેટ આવ્યા પછી જરૂરથી અમે બજેટનું વિશ્લેષણ કરીને બજેટ વિશે અમારા મંતવ્યો આપીશું કે શું સારું છે, શું કરવાની જરૂર છે હજુ પણ. એ સિવાય જીએસટી પણ તરત ને તરત પાછળ આવે છે એટલે એના માટે પણ ખૂબ વિચારણા કરવાની રહેશે. એ સાથે જ આ બજેટનું પોઝિટિવ પાસા ને કેવી રીતે બેનિફિટ લઈ અને ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થાય એ તરફ પણ જોવાનું રહેશે. અમે ઘણી મોટી રજૂઆતો કરી છે સરકારને આના વિશે ડિટેલમાં અને અમને આશા છે કે કેટલીક એમાંથી રજૂઆતોને સરકાર વિચારણા કરીને આ બજેટમાં લાવશે જેથી કરીને ઇકોનોમીને નવો વેગ મળે. જી પંકજભાઈ, આપ અમારી સાથે જોડાયા, બજેટ વિશે વિગતે અમારી સાથે ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. રજા આપશો, નમસ્કાર.